विद्यार्थी मित्रों, आज लेक्चर नंबर 4 ની અંદર આપણે છેલ્લે વાત કરેલી હતી કે ભૌતિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મોના માપન માટેના જે એકમો અલગ અલગ હતા તેની લાયસમાં વાત કરતા હતા કે પહેલાના સમયમાં મેટ્રિક પદ્ધતિ જે દશાંશ પદ્ધતિ આધારિત હતી તેનો ઉપયોગ થતો હતો। आज વાત કરવાની છે આપણે કે એકમોનો જે ઉપયોગ થતો હશે જે અલગ અલગ ભૌતિક રાશિઓ હતી અલગ અલગ ભૌતિક રાશિના માપન માટે કયા એકમોનો ઉપયોગ કરવો આંતરરાષ્ટ્રીય સ્તરે કયા એકમો સ્વીકાર્ય હતા તેની વાત કરવાની છે। એટલે આજે આપણે જોઈશું એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન થાય આપણને કે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આપવાની શા માટે જરૂરિયાત પડી। તો આના માટે આપણે કહીએ કે આપણે અત્યારે જોઈએ તો વ્યાપારિક દ્રષ્ટિ દરેક અલગ અલગ દેશો હશે એકબીજા જોડે જોડાયેલા હશે। હવે એવી રીતે વ્યાપારિક રીતે જો અલગ અલગ દેશ એકબીજા સાથે જોડાયેલા હોય અને ત્યાં આગળ માપનની અંદર વિસંગતતા જોવા મળતી હોય, દાખલા તરીકે કોઈ વસ્તુ કિલોગ્રામમાં ટનમાં કેમ આવતી હોય પણ એની જે વ્યાખ્યા થતી હશે એ દરેક દેશ પોતાની રીતે અલગ અલગ કરતો હોય, તો આવા વખતે જે માપન અને એ બધામાં કહીએ તો અલગ અલગ ગૂંચવણો ઊભી થતી હતી, વિસંગતતા ઊભી થતી હતી। લંબાઈનો માપક્રમ કહીએ તો આપણે કોઈ બીજા માપક્રમ પ્રમાણે માપતા હોય, અન્ય દેશમાં બીજા માપક્રમ પ્રમાણે માપતું હોય, ત્યારે આવા જે વ્યાપારિક સંબંધો હશે વ્યાપારિક જે લેવડ દેવડ થતી હશે તેની અંદર મુશ્કેલી નોંધાતી હતી। એટલે આ વસ્તુને જે વિસંગતતા હતી એ દૂર કરવા માટે ઘણી વાર અલગ અલગ સભાઓ મળેલી અલગ અલગ પ્રયત્નો થયેલા હતા, પણ છેલ્લે જે હાલમાં આપણે જે સ્વીકાર્ય એકમ પદ્ધતિ ગણેલી છે આ સ્વીકાર્ય એકમ પદ્ધતિ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે દરેક માપક્રમ કેમ કે જે પણ સંશોધન થાય જે વ્યાપારિક વ્યવહારો થશે એની અંદરના જે મેઇન 7 રાશિઓ જે આપણે કહીએ એના એકમો સ્વીકાર્ય રાખી અને એના અનુસાર પછી બીજા બધા અલગ અલગ માપનોના એકમો આપવામાં આવતા હતા। તો આ માટે કહીએ કે એકમોની જે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આપણે નામ કહીશું એનું એસઆઈ પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ કહેવાશે એનું। તો ફ્રેન્ચ ભાષામાં એનો મીનિંગ થતો તો લી સિસ્ટમ ઇન્ટરનેશનલ। એટલે આંતરરાષ્ટ્રીય જે એકમ પદ્ધતિ હતી હાલમાં પણ જે સ્વીકાર્ય છે જે આપણે ફિઝિક્સમાં પણ આવશે અને કેમેસ્ટ્રીમાં પણ આવશે, તો ફ્રેન્ચ ભાષામાં લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ આનું શોર્ટ ફોર્મ કરવામાં આવ્યું એસઆઈ પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ ઉપરથી, પણ ફ્રેન્ચ ભાષામાં આખું એનું અર્થઘટન થતું હતું લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ। એટલે આજે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ હાલમાં જે સ્વીકાર્ય છે તે એસઆઈ પદ્ધતિ, પણ એસઆઈ પદ્ધતિ શબ્દ આવ્યો તો ફ્રેન્ચ ભાષામાં લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ ઉપરથી। હવે આ જે બધા એકમો ને બધું નક્કી કરવા માટે જે વૈશ્વિક સ્તરે જે આપણે કહીએ વૈશ્વિક સ્તરે આના માટે અલગ અલગ બધી સભાઓ થઈ હતી, પણ એની જે 11મી સભા હતી વજન અને માપનની 11મી સભા, મતલબ કે વજન અને માપનના એકમો નક્કી કરવા જે સભાઓ મળતી હશે એમાંની જે 11મી સભા હતી 11th જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ્સ એન્ડ મેઝર, તો એની અંદર ખાસ જે સીજીપીએમ નક્કી કરવામાં આવ્યું જે એકમ માટેની માપનની જે પદ્ધતિ હતી એ નક્કી કરી। સીજીપીએમનો મતલબ થશે કોન્ફરન્સ જનરલ ડિસ પોયડિસ મેઝર, અને આ સીજીપીએમ જે એકમ પદ્ધતિ હતી એ સ્વીકાર્ય ગણી। એટલે આ જે 11મી સભા થઈ વજન અને માપન માટેની, આ વજન અને માપન માટેની જે 11મી સભા થઈ તેની અંદર એસઆઈ પદ્ધતિને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તરીકે, એટલે જે એકમના માપન માટેની જે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કરી તેના આધારે સ્વીકૃતિ મળી। આ બધી વસ્તુ હશે ફક્ત સંસ્થાઓના નામ આપેલા છે તે આપણી માહિતી માટે છે, એક્ઝામની અંદર ખાસ એનો કોઈ ઉપયોગ કે પૂછાવી ના શકે, પણ એમ કે કઈ રીતે નક્કી કરવામાં આવ્યું એની શું મહત્વ હતું કેમ આપવામાં આવ્યું એની જાણકારી માટે આ સંસ્થાઓના નામ જે સભાપતિ એનું નામ સીજીપીએમ આધારિત આપણે એકમો સ્વીકાર્યા। એટલે હાલમાં આપણે જે એકમ પદ્ધતિ સ્વીકારે છે તે એસઆઈ પદ્ધતિ, ફ્રેન્ચ ભાષામાં મતલબ થતો હતો લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ ઉપરથી આ એકમ પદ્ધતિ આપવામાં આવેલી। હવે આપણે એના આધારિત જે 7 મૂળભૂત રાશિઓ, મૂળભૂત રાશિઓ એટલા માટે કે આ 7 એકમ પદ્ધતિ આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે કોઈ બી બીજી રાશિઓના એકમોને બધું ગણતરી કરવી હોય તો એના ઉપરથી આપ જે ઉપજાવેલી જે રાશિઓ હતી એના એકમોની બધાની ગણતરી થઈ શકતી હતી। એટલે આ 7 એકમો તો એવા ભૌતિક રાશિના હતા કે એની આપણે દરેક જગ્યાએ જરૂર પડતી હતી। તો હવે આપણે જોઈશું
એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આધારિત જે એસઆઈ પદ્ધતિ અનુસાર જે મૂળભૂત સાત ભૌતિક રાશિઓ સ્વીકારેલી આ સાત મૂળભૂત ભૌતિક રાશિની આપણે વાત કરીશું. સાત મૂળભૂત રાશિ જે આપણે કહીએ એની અંદર આપણે સમાવેશ કરવામાં આવે છે. તો પહેલો તો એના માટે જરૂર પડતી હતી ભૌતિક રાશિ લંબાઈની, દ જરૂર પડશે, સમયની જરૂર પડશે, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રદીપ્ત તીવ્રતા. આ સાત ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે એસઆઈ પદ્ધતિ પ્રમાણે સ્વીકારવામાં આવે છે. અને આ સાત મૂળભૂત ભૌતિક રાશિના અનુસાર આપણે બીજા એવા જે હશે બીજી રાશિઓ એના આપણે એકમો નક્કી કરી શકતા હતા. તો આની અંદર જોઈએ પાયાની જે સાત ભૌતિક રાશિ હતી એમાંથી પહેલી ભૌતિક રાશિ જોઈશું લંબાઈ. લંબાઈની અંદર કહીએ તો લંબાઈને આપણે રાશિની સંજ્ઞા મતલબ કે લંબાઈને દર્શાવવું હતું. આપણે દર વખતે લંબાઈ કે શબ્દ આખો લખીએ નહીં પણ લંબાઈનું સૂચન કર્યું હતું તો લંબાઈને દર્શાવવામાં આવતું હતું સ્મોલ એલ વડે. આપણે લંબાઈ એટલે લેન્થ કહીએ, લંબાઈ એટલે લેન્થ કહેવાશે. લેન્થ ઉપરથી આપણે રાશિની સંજ્ઞા લેતા હતા સ્મોલ એલ. એટલે કોઈ પણ જગ્યાએ જ્યારે લંબાઈ દર્શાવી લેશે તો એને સ્મોલ એલ વડે દર્શાવી છે. આ વાત થઈ ભૌતિક રાશિની સંજ્ઞા. પણ લંબાઈનો એકમ શું રાખેલો હતો એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે કે લંબાઈનો એકમ શું જ ગણવો? આપણે જાણીએ છીએ કે લંબાઈને મીટરમાં, સેન્ટીમીટરમાં, કિલોમીટરમાં આ રીતે આપણે અલગ અલગ એકમોમાં માપી શકીએ છીએ. તો આના પ્રમાણે કહીએ તો લંબાઈનો આપણે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે એકમ કહીએ તો એસઆઈ એકમ સ્વીકારેલું હતું મીટર. અને આ મીટરને સંજ્ઞા દર્શાવવામાં આવતી હતી સ્મોલ એમ વડે. એટલે જ્યારે ત્યારે લંબાઈ લખવી તો 5 મીટર તો 5 એમ. એટલે એવી રીતે એના અર્થઘટન આપણે સમજી શકીએ છીએ. એટલે લંબાઈ બરાબર 5 મીટર લખેલું છે કે મીટરમાં આપણને માપ આપેલું છે. તો પહેલી ભૌતિક રાશિ લંબાઈ, લંબાઈને કહેવાશે લેન્થ, લેન્થ ઉપરથી રાશિની સંજ્ઞા થશે સ્મોલ એમ. પણ એ લંબાઈનો એસઆઈ એકમ કયો હતો તો કે મીટર. મીટરને સેના વડે કઈ સંજ્ઞા વડે દર્શાવતું તો સ્મોલ એમ વડે. અહીંયા ખાસ ધ્યાન રાખજો બે બે સંજ્ઞા આવે છે. બે સંજ્ઞા એટલે એક સંજ્ઞા હશે ભૌતિક રાશિની અને બીજી સંજ્ઞા ભૌતિક રાશિ દર્શાવવા જે એકમ ઉપયોગમાં લેવાય એની સંજ્ઞા. અહીંયા લેન્થ દર્શાવવા માટે આપણે એલ વાપર્યો પણ એનો એકમ હતો મીટર અને મીટરને દર્શાવવા માટે સંજ્ઞા આવતી હતી એમ. બીજા નંબરની વાત કરીએ દળની. દળ એટલે આપણે જે જથ્થો માપસો, વજન આપણે જે કહીએ બીજા શબ્દોમાં, વજન અને દળમાં ડિફરન્સ રહેલો છે. તમે થોડું ગુરુત્વ પ્રવેગને એના આધારે સમજેલા છો. પણ દળ એટલે આપણે કહેતા હશે માસ અને માસ ઉપરથી દળની સંજ્ઞા બતાવવામાં આવશે સ્મોલ એમ. એટલે જ્યારે દળ બતાવ્યું હશે તો સ્મોલ એમ માસ જે જથ્થો કહીએ આપણે તો દળને દર્શાવતા હતા માસ સંજ્ઞા વડે. દળનો આપણે એસઆઈ એકમ લીધેલો હતો કિલોગ્રામ અને કિલોગ્રામ ઉપરથી એસઆઈ એકમની સંજ્ઞા થતી હતી કેજી. એટલે જ્યારે ત્યારે દળ 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ એ રીતે કેજી એકમમાં દર્શાવવામાં આવે. દળને માસ વડે દર્શાવી, માસ ઉપરથી દળની સંજ્ઞા સ્મોલ એમ. એસઆઈ એકમનું નામ દળનો હતો એસઆઈ એકમ કિલોગ્રામ, કેજી સંજ્ઞા વડે દર્શાવાય. સમય, સમય એટલે આપણે કહીશું ટાઈમ. ટાઈમ ઉપરથી એને લીધેલો છે રાશિની સંજ્ઞા સ્મોલ ટી. સમય આપણે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે દર્શાવતા હતા સેકન્ડમાં. આપણે જાણીએ છીએ કે સમયને આપણે અલગ અલગ કઈ કલાકમાં, મિનિટમાં દર્શાવી શકાય પણ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે સ્વીકૃત એકમ ગણો સેકન્ડને અને સેકન્ડને આપણે દર્શાવીશું એસ વડે. અને આની અંદર એસ વડે, એસસીસી વડે પણ ઘણીવાર દર્શાવેલું હશે કોઈ જગ્યાએ. એટલે સેકન્ડને આપણે અહીંયા દર્શાવીશું એસ વડે. પછી આવશે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહને આપણે કહેતા હતા ઇન્ટેન્સિટી ઓફ કરંટ કહેવાય. એટલે કરંટની ઇન્ટેન્સિટી, એટલે કરંટ જે આપણે વિદ્યુત પ્રવાહ માટે વાપરીએ, ઇલેક્ટ્રિકલ કરંટ નામ જો શબ્દ વાપરીએ પણ ઇન્ટેન્સિટી ઉપરથી, પણ કરંટની ઇન્ટેન્સિટી હશે એટલે એના ઉપરથી વિદ્યુત પ્રવાહને દર્શાવાશે કેપિટલ આઈ વડે. અહીંયા વિદ્યુત પ્રવાહને કેપિટલ આઈ વડે દર્શાવાતું ખાસ ધ્યાનમાં રાખવું. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમનું નામ હતું એમ્પિયર અને એમ્પિયરને દર્શાવવામાં આવતું હતું કેપિટલ એ વડે. પછી વાત આવશે ઉષ્માગતિકીય તાપમાન. ઉષ્માગતિકીય તાપમાનને આપણે કહીએ ટેમ્પરેચર. ટેમ્પરેચર ઉપરથી ઉષ્માગતિકીય તાપમાનનો સિમ્બોલ થશે કેપિટલ ટી. બંને ટી માટે ખાસ ધ્યાનમાં રાખવાનું જો સ્મોલ ટીનો પ્રયોગ થયો હશે તો સમય, ટાઈમ માટે હશે અને ઉષ્માગતિકીય તાપમાન કેપિટલ ટી હશે તો ટેમ્પરેચર માટે હશે.
टेम्परेचर आपने सेल्सियस में मापी सके, फेरनहाइट में मापा से, केल्विन में मापा से, पर ऐसा एकम पद्धति प्रमाण स्वीकृत एकम जे कहिए तो टेम्परेचर तापमान नो ऐसा एकम हो तो केल्विन, अने केल्विन ऊपर थी एनी संज्ञा लेवा मापती थी कैपिटल के। पची बात करिए पदार्थ नो जत्थो नंबर ऑफ मोल, अने नंबर ऑफ मोल नी अंदर थी पदार्थ ना जत्था ने दर्शावता नंबर ऑफ मोल ऊपर थी स्मॉल एन वडे, अने ऐसा एकम एनो थतो तो मोल, અને મોલને દર્શાવશું આપણે MOL મોલ વડે, એટલે પદાર્થના જથ્થાને આપણે બીજો પદાર્થનો જથ્થો જે છે નંબર ઓફ મોલ એના ઉપરથી સ્મોલ n SI એકમ એનો થશે મોલ, અને SI એકમની સંજ્ઞા તો MOL। પછી છેલ્લા નંબરે આવશે પ્રદીપ્ત તીવ્રતા। પ્રદીપ્ત તીવ્રતા કદાચ તમારા માટે શબ્દ ન હશે, જે જ્યોતિ તીવ્રતા હોય। આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારની ફ્લેમ હશે, અલગ અલગ જ્યોતિ હોય, મીણબત્તીની જ્યોત હોય, બીજી કોઈ ટ્યુબલાઇટ માંથી આવતો પ્રકાશ ની તીવ્રતા હશે, તો એની અંદર લ્યુમિનસ ઇન્ટેન્સિટી કહેવાશે, અને એના ઉપરથી એનો સિમ્બોલ લીધેલો છે IV। એટલે લ્યુમિનસ ઇન્ટેન્સિટી ઉપરથી અહીંયા એકલો આવી છે અહીંયા IV, તો લ્યુમિનસ જ્યોતિ તીવ્રતા, પ્રદીપ્ત તીવ્રતા કેટલી એમ કે તે ઇન્ટેન્સિટીથી એ જ્યોત પ્રગટે, તો એના માટેનો સંજ્ઞા થશે પ્રદીપ્ત તીવ્રતાની IV। એસઆઈ એકમ એનું થશે કેન્ડેલા, અને કેન્ડેલાને દર્શાવવામાં આવતું હતું સીડી વડે, એટલે કેન્ડેલાનો સિમ્બોલ સીડી। એટલે અહીંયા ખાસ જેટલા જેટલા એકમો આપેલા છે એ દરેક એકમો એકમોની સંજ્ઞા પ્લસ ભૌતિક રાકેશની સંજ્ઞા એટલી ખાસ ધ્યાનમાં રાખી અને તૈયાર કરવી જે તમારે 11-12 સાયન્સ સુધી કેમેસ્ટ્રી ફિઝિક્સ બંનેમાં મદદરૂપ થશે। તો પહેલાં તો ચોપડાની અંદર આટલી વસ્તુ ખાસ લખી લેવી। હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો SI પદ્ધતિમાં વપરાતા પૂર્વકો। આપણે જોઈ ગયા કે સાત મૂળભૂત રાશિ છે, પણ સાત મૂળભૂત રાશિમાં આપણે જે પદ્ધતિ મીટરને લઈએ તો એકમો ઘણા નાના હતા, એને મોટા એકમમાં કન્વર્ટ કરવા, મોટાને નાનામાં કન્વર્ટ કરવા, 10^-, 10^+ વડે કેટલીક વાર ગુણીને ફેરવવા પડશે। દાખલા તરીકે આપણે જાણીએ કે 1 મીટર હોય, પણ એ જ વસ્તુને સેન્ટીમીટરમાં ફેરવી હોય તો આપણે 10^2 વડે ગુણે 10^2 એટલે 100 સેન્ટીમીટર થશે। 1 કિલોગ્રામ હોય, પણ ગ્રામમાં તમે નાના એકમમાં ફેરવશો તો આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, પણ આ કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા તો 10^3 વડે ગુણીએ, તો આ જે બધા શબ્દો હતા 10^3 વડે, 10^2 વડે, આ જે ગુણવા માટે એના માટેના કેટલાક પૂર્વગો નામની આગળ વપરાતા હશે, તો આવા કેટલાક ગુણક જોઈએ કે જે ગુણીને આપણે SI એકમ પદ્ધતિના એકમોને એકબીજામાં રૂપાંતરિત કરી શકતા હતા। મોટા એકમને નાના એકમમાં ફેરવી શકીએ, નાના એકમને મોટા એકમમાં ફેરવી શકીએ। તો શરૂઆત કરીશું આપણે 10^-1 ઘાતથી। -1 થી આપણે -24 સુધીના પૂર્વગો જોશો, અને આ જ વસ્તુ પછી આપણે ધન માટે જોઈશું। તો 10^-1 10^-1 ઘાત માટે વપરાતો હતો ડેસી શબ્દ, અને ડેસી ઉપરથી એની સંજ્ઞા થતી હતી 10^-1 ને ડેસી વડે દર્શાવો, અને એની સંજ્ઞા આવશે સ્મોલ ડી। એટલે આ જ્યારે ત્યારે લખેલો હોય એકમ એનો મતલબ 10^-2 ઘાત 10^-2 ઘાત એટલે આપણે સેન્ટીમીટરમાં કહીએ, એટલે એના માટેનું પૂર્વક અહીંયા સેન્ટીમીટર, તો આપણે જ્યારે મીટરને કન્વર્ટ કરશો પણ 10^-2 હશે, 10^-2 નો મતલબ થશે સેન્ટી, સેન્ટી ઉપરથી લીધેલો હશે સી। 10^-3 10^-3 ને કહેવામાં આવતું તો મિલી, મિલી ઉપરથી લીધેલો શબ્દ એમ। 10^-6 10^-6 ને કહેવામાં આવે માઇક્રો, અને માઇક્રો ઉપરથી માઇક્રોનો સિમ્બોલ આપણે આ રીતે લખીએ છીએ। પછી વાત કરીએ એટલે અહીંયા માઇક્રોનો સિમ્બોલ આપણે આ રીતે લખેલો છે। પછી વાત કરીએ 10^-9 10^-9 ને લખવામાં આવતું હતું નેનો વડે, અને નેનો ને દર્શાવતા હતા સ્મોલ એમ। નેનો ટેકનોલોજીમાં મીટર 1 મીટર બરાબર 10^-9 આપણે એ સંબંધ તમે જોઈ ગયા છો। 10^-2 10^-2 ને દર્શાવવામાં આવશે પીકો મે એકમ વડે, એના ઉપરથી પી। 10^-15 એને દર્શાવવામાં આવશે ફેમટો વડે, એના ઉપરથી એફ। એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો ડેસી 10^-1 માટે, પછી 10^-2 માટે સેન્ટી, 10^-3 માટે મિલી,
दस ने माइनस छ माटे माइक्रो, दस ने माइनस नौ माटे नैनो, दस ने माइनस बार माटे पिको, दस ने माइनस पंदर माटे फेम्टो कहता था। अने आ रीते आपणे एना एकमो दर्शावेला था। पछीनी वात करशो तो दस ने माइनस अढार माटे, दस ने अढार माटे कहेवातुं हतुं एक्टो, एक्टो उपरथी ए, दस ने माइनस एकवीस ने कहेवातुं हतुं जेप्टो, जेप्टो उपरथी लीधेलो जेड, અને 10 ની માઈનસ 24 ને કહેવાતું યોક્ટો, અને એના ઉપરથી લીધેલો સિમ્બોલ વાય. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું આ 10 ની માઈનસ 24 ઘાત સુધીના સિમ્બોલ. 10 ની માઈનસ 1 ને ડેસી સ્મોલ ડી, 10 ની માઈનસ 2 ઘાત સેન્ટી સી, 10 ની માઈનસ 3 ઘાત મિલી, મિલી ઉપરથી લેશો એમ, 10 ની માઈનસ 6 માઇક્રો, માઇક્રો ઉપરથી મ્યુ, 10 ની માઈનસ 9 નેનો સ્મોલ એન વડે, दस ने माइनस बार ने पिको कहवा पी वे दर्शा, दस ने माइनस पंदर फेम्टो, फेम्टो पर दर्शा एफ। अहीं खास ध्यान में रखो अहीं जे सिम्बोल आता है स्मोल हे बदा, दस ने माइनस अठार ने एट्टो, एट्टो पर ए, दस ने माइनस एकवीस हे तो जेप्टो, जेप्टो पर जेड, दस ने माइनस चौबीस हे तो योक्टो, और योक्टो ने दर्शावा से बार पड़े। આમાં લગભગ 12 સુધીના નામ તો એવા હશે કે તમે જેનાથી પરિચિત છો, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો સુધી, પણ આના પછીના હશે તમારે ખાસ તૈયાર કરવાના રહેશે। બીજું કે અહીંયા જે ઘાતની સિરીઝ છે એ યાદ રાખવા માટે પણ થોડું ધ્યાનમાં રાખજો। અહીંયા તો 10 ની માઇનસ 1, માઇનસ 2, માઇનસ 3 છે, 3 થી પછી 10 ની માઇનસ 6, 3 ના જે ઘડિયાળની વાત કરીએ પ્રમાણે 6, 9, 12, 15, 18, 21, 24 જે 3 ના ગુણકમાં 3 કરી 9, 3 ચોક 12, 15 એ રીતની આ સિરીઝ ખાસ લીધેલી છે, એટલે એ પ્રમાણે પણ તમે થોડું તૈયાર કરવામાં તમને કોષ્ટક સરળતા રહેશે। અને મિત્રો ખાસ અહીંયા કે આ જે એકમો આપેલા છે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે પૂર્વગો સ્વીકારેલ છે, તો આ એકમોના નામ છે તો આપણે વ્યવસ્થિત જે આપેલા છે એ તૈયાર કરવા જ પડશે, એટલે એના પ્રમાણે આપણે આની અંદર ઘરના એક પણ શબ્દ ના ચાલે જે એકમ પદ્ધતિમાં નામ આપેલા હોય। પણ આ તમને તૈયાર કરવાની થોડી ટ્રીક કહી દીધી કે 3 ના ગુણક પ્રમાણે અહીંયાથી જશો તો એ પ્રમાણે 3-4 વાર આવી જે રિવિઝન કરો તો તમારી કોષ્ટક તૈયાર થઈ જશે। તો પહેલા આટલું નોંધી દેજો, પછી હવે જોઈશું આપણે પ્લસ ઘાત વિશે। જેવી રીતે માઇનસ ઘાત માટે જોયું તેવી રીતે જ પ્લસ ઘાત માટે, જે રીતે 10 ની માઇનસ 1 સુધી આપણે હતા તો 10 ની માઇનસ 1 ને આપણે કીધું હતું ડેસી, અને ડેસી ઉપરથી આપણે લખતા હતા સ્મોલ ડી, એવી રીતે 10 ની પ્લસ 1 ઘાત, પ્લસ 1 ઘાત ને કહેવાતું હતું ડેકા, ડેકા ઉપરથી સિમ્બોલ લીધેલો ડી, 10 ની 2 ઘાત, 10 ની 2 ઘાત ને કહેવાતું હેક્ટો, હેક્ટો ઉપરથી એચ, 10 ની 3 ઘાત, 10 ની 3 ઘાત ને કહેવાય છે કિલો, અને કિલો ઉપરથી એનો એકમ સંજ્ઞા, સોરી એની સંજ્ઞા આપણે લીધેલી કે। પછી આવશે 10 ની 6 ને કહેતા હતા મેગા, મેગા ઉપરથી એનો સિમ્બોલ આવશે કેપિટલ એમ, પછી 10 ની 9 માટે આવશે ગીગા, ગીગા ઉપરથી આવશે જી, 10 ની 12 માટે આવશે ટેરા, એના ઉપરથી ટી, 10 ની 15 માટે કહેવાશે પેટા, પેટા ઉપરથી પી। એટલે ફરીથી ધ્યાન રાખજો, 10 ની માઇનસ 1 તો આપણે જોઈ લીધી ડેસી તો સ્મોલ ડી, 10 ની 1 ને કહેવાતું ડેકા, ડેકા ઉપરથી ડી, એટલે 10 માટે ડેકા શબ્દ વપરાય એના ઉપરથી ડી, 10 ની 2 ને કહેતા હેક્ટો, હેક્ટો નો સિમ્બોલ સ્મોલ એચ, 10 ની 3, 10 ની 3 ને કહેવાશે કિલો, કિલો ઉપરથી કે, 10 ની 6 ને કહેવાશે મેગા, એટલે 10 ની 6 ઘાત હશે તો એના મેગા, 10 ની 9 માટે આવશે તો ગીગા, ગીગા ઉપરથી જોવાશે જી, 10 ની 12, 10 ની 12 ને કહેવાતું ટેરા, ટેરા ઉપરથી ટી, 10 ની 15 આવશે પેટા, પેટા ઉપરથી એનો આવશે પી, અહીંયા પી પણ લેવાનો છે કેપિટલ ખાસ લેવાનો એટલે અહીંયા ધ્યાનમાં રાખવાનું। પછી વાત કરી 10 ની 18, 10 ની 21 અને 10 ની 24 માટે, 10 ની 11, 18 ને કહેવાતું હતું એક્ઝા, અને એક્ઝા ઉપરથી એનો સિમ્બોલ લેતા હતા ઈ, ખાસ ધ્યાનમાં રાખજો બોલાશે એક્ઝા અ જેવું પણ સિમ્બોલ આવશે ઈ। પછી આવશે 10 ની 21 તો જેટા, જેટા ઉપરથી કેપિટલ છે, અને 10 ની 24 માટે યોટા, તો અહીંયા યોટા માટે શબ્દ આવશે વાય કેપિટલ, ખાસ પેલે શબ્દો જે હતા એના સિમ્બોલ હતા સ્મોલ લેટરમાં હતા, અહીંયા ખાસ આટલેથી બધા સિમ્બોલ આવશે કેપિટલ લેટરમાં આવતા હોય,
લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું. આની અંદર ભી 15 પછીના નામ હશે, તમારે થોડા તૈયાર કરવા પડશે. બાકી મેગા, ગીગા, ટેરા આ બધા શબ્દો તમે કોમ્પ્યુટરમાં ને એમાં ભી થોડા યુઝ કરેલા છે, એમાં પણ આ રીતે એકમો કન્વર્ટ થતા હોય. મેગાબાઇટ ને એવા શબ્દો વાપરી ગીગાબાઇટ ને એમાં ભી આ સંબંધ થોડો ઘણો એકમોનું જળવાતું હોય છે. તો અહીંયા પ્લસ ઘાત માટે ભી આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને આખા બધા પૂર્વગો ક્રમશ અહીંયા પણ ત્રણના ઘડિયાનો જે નિયમ કહીએ પ્લસ ઘાત માટે પણ જળવાય છે. એટલે કયો પૂર્વગ અને એનો સંજ્ઞા શું વાપરવી એ બંને વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી અને તૈયાર કરવું. આજે જે લેવાયેલા બંને કોઠાઓ એસઆઈ એકમ પદ્ધતિનો અને ખાસ એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વગનો આ બંને કોષ્ટક પ્લસ સંજ્ઞા માઇનસ વાળા બંને કોષ્ટક ચોપડામાં વ્યવસ્થિત લખી દેવા અને ફરજિયાત દરેક જણે તૈયાર કરવાના રહેશે, જેનો ઉપયોગ તમે 12 સાયન્સ ભણશો ત્યાં સુધી થતો હશે. થેન્ક યુ.